નમસ્કાર, ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ રિપોર્ટ પિતૃ તર્પણ શ્રાદ્ધ ના કાર્યક્રમમાં હું શિવાની આપનું સ્વાગત કરું છું. પિતૃ તર્પણ શ્રાદ્ધ, શ્રાદ્ધનું અનેરું મહત્વ છે, કારણ કે તેમાં કહીએ છીએ કે જે સંતાનો પિતૃ તર્પણ કરતા હોય છે, પિતૃને જે શ્રાદ્ધ કરતા હોય છે, તેમના તરફથી, તેમના પિતૃ તરફથી આશીર્વાદ મળતા હોય છે અને આશીર્વાદ સંતાનો માટે ખૂબ જ લાભદાયી નીવડતા હોય છે. હવે આ શ્રાદ્ધમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે કાગડાને કાગવાસ નાખવામાં આવતો હોય છે અને જે ગાય છે તેમને ઘાસચારો નાખવામાં આવતો હોય છે, કૂતરા છે તેમને પણ કહીએ કે તેમને પણ ભોજન આપવામાં આવતું હોય છે, તો એ શા કારણે આપવામાં આવતું હોય છે અને કઈ કઈ વસ્તુનું શ્રાદ્ધમાં ધ્યાન રાખવું તેના વિશે ચર્ચા કરીશું. કારણ કે શ્રાદ્ધમાં એવું હોય છે કે જે વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામ્યા છે તે દિવસથી તેમનું, તે દિવસ એટલે કે તે તિથિથી તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવતું હોય છે. તો તિથિ શા માટે મહત્વપૂર્ણ છે અને જો કોઈને તિથિ યાદ નથી તો તેમનું શ્રાદ્ધ ક્યારે મનાવવું, તો આપણી સાથે આમાં વિશેષ કાર્યક્રમમાં જોડાયા છે હરિપ્રસાદ ભટ્ટ, કે જેઓ જ્યોતિષાચાર્ય છે. હરિપ્રસાદજી, સ્વાગત છે આપનું. આપનો ખૂબ ખૂબ આભાર તથા જીટીપીએલ ગુજરાત ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર અને સર્વ દર્શક મિત્રોને ઓમ પિતૃદેવો નમો નમઃ. આ મહાલયા શ્રાદ્ધ પક્ષમાં ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ કે પિતૃઓના આશીર્વાદ મળે. હરિપ્રસાદજી, આપણે શ્રાદ્ધ વિશે વાત કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો શ્રાદ્ધ જે છે તે શ્રાદ્ધમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શ્રાદ્ધમાં જે 16 તિથિઓ હોય છે કે જેમાં આપણે કાગવાસ મૂકતા હોઈએ છીએ, શ્વાનને ભોજન આપતા હોય છે, ગાયને ઘાસચારો આપવામાં આવે છે, બ્રાહ્મણને ભોજન આપવામાં આવે છે, તેની સાથે કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે? આપનું વાંચન બહુ શ્રેષ્ઠ અને બહુ સારું છે નોલેજ. અને તો શ્રાદ્ધ પક્ષના આ મહાલયા પક્ષમાં તમે જે વાત કરી કે 16 શ્રાદ્ધ તિથિઓ આવે છે, તો એ 16 શ્રાદ્ધ તિથિઓમાં આપણા પિતૃઓની જે તિથિ હોય એ પિતૃની તિથિ કે જે દિવસે આપણા માતા પિતા સ્વજન કોઈનું પણ આપણે અગ્નિ સંસ્કાર કર્યો હોય તો એવાની તિથિ, અગ્નિ સંસ્કારના દિવસ એ દિવસે જે તિથિ હોય, એકમ હોય તો એકમનું શ્રાદ્ધ કરવું જોઈએ, બીજ હોય તો બીજનું શ્રાદ્ધ કરવું જોઈએ, જો ત્રીજના દિવસે અગ્નિદા દીધો હોય તો ત્રીજનું શ્રાદ્ધ, એટલે કે મૃત્યુ થયાની જે તિથિ હોય, મૃત્યુ થયાની જે તારીખ હોય એ દિવસનું શ્રાદ્ધ આ મહાલયા એટલે કે ભાદરવા પક્ષમાં, ભાદરવા મહિનામાં અંધાર્યું વદ જેને કૃષ્ણ પક્ષ કહેવાય છે એમાં મહાલયા શ્રાદ્ધ કરવામાં આવે છે. કારણ કે જ્યોતિષમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે હસ્ત નક્ષત્ર આવે ત્યારે પિતૃઓ હાથ લંબાવતા હોય છે, સૂર્ય સંક્રાંતિ જેને કહેવાય છે, અને સૂર્ય હસ્ત નક્ષત્રમાં આવે, કન્યા રાશિમાં આવે, એટલે મારા પિતા, એમના પિતા, એમના પિતા, પિતૃલોકમાં મેં જેમને પણ જોયા છે એ બધા જ સ્વજનો, એ બધા જ સ્વર્ગલોકે પામેલા પિતૃદેવો બધા મહાલયા શ્રાદ્ધ એટલે કે ભાદરવા મહિનામાં વૈકુંઠ લોકમાં, પિતૃલોકમાં બધા ભેગા થાય છે. અને જો એના દીકરાઓ, એના સ્નેહીજનો, એના સંબંધીઓ ભેગા થઈને આ ઘરમાં, જ્યાં એમનું ઘર હોય ત્યાં ભેગા મળીને કાગવાસ, ગૌગ્રાસ, શ્વાનભાગ, કુટુંબ ભોજનમ, બ્રહ્મ ભોજનમ જો કરવામાં આવે, શ્રાદ્ધ વિધિ કરવામાં આવે, દેવ તર્પણ શ્રદ્ધાંજલિથી દેવ તર્પણ કરવામાં આવે, પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, દર વર્ષે ખાલી એકવાર એમની તિથિના દિવસે દીકરાએ તો માતા પિતાની તિથિ યાદ રાખવી જ જોઈએ. કારણ કે એવું કીધું છે કે આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણી આંખ ખુલી, ત્યારે આપણી સામે જે બે ચહેરા હતા એ આપણા માતા પિતાના હતા, અને એ માતા પિતા હવે જ્યારે એમનો બીજો જન્મ થયો એટલે ભગવાનના ઘરે જ્યારે એમનો જન્મ થયો એને કહેવાય છે પુણ્યતિથિ. એટલે આપણે પુણ્યતિથિ જ્યારે અગ્નિદા આપીએ એને પુણ્યતિથિ કહીએ છીએ, જ્યારે જીવ શરીરમાંથી છૂટી જાય એટલે એને પુણ્યતિથિ કહીએ છીએ, તો એ પુણ્યતિથિના દિવસે મહાલયા શ્રાદ્ધ કરવામાં આવે છે. એ પુણ્યતિથિ એકમ હોય, બીજ હોય, ત્રીજ હોય, ચોથ હોય, જે પણ એમની તિથિ, મૃત્યુની તિથિ છે, એ તિથિના દિવસે સ્નેહીજનો, અંગત સંબંધી એવું કહેવાય છે, કુટુંબ આખું ભેગું થઈને કાગવાસ કરે, ગૌગ્રાસ કરે, શ્વાનભાગ કરે, બધા ભેગા બેસીને ભોજન કરે તો પિતૃઓના બહુ જ આશીર્વાદ મળે છે. જેમ અહીંયા આખું કુટુંબ ભેગું થયું હોય એમ ત્યાં પણ આપણા ગોત્રના બધા જ પિતૃઓ પિતૃલોકમાં ભેગા થયા હોય છે, તો
આ મહાલયા શ્રાદ્ધમાં પિતૃપક્ષ આ શ્રાદ્ધ પક્ષમાં જો દેવ તર્પણ કરવામાં આવે, ઋષિઓનું તર્પણ કરવામાં આવે અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે તો પિતૃઓની તો કૃપા મળે જ છે, એમના આશીર્વાદ મળે છે, પણ પિતૃ નારાયણ કહેવાય છે. પિતૃ એ નારાયણ છે, એ સાક્ષાત ભગવાન વિષ્ણુ પરમાત્મા છે. એની પાછળનું કારણ એવું છે કે નર એ નારાયણ છે, મારા પિતા એમના પિતા એમના પિતા એમના પિતા એમના પિતા, અંતિમ તો નર ક્યાં હતો? તો કે નારાયણ હતો પહેલાં, પછી ધીમે ધીમે નારાયણમાંથી નર થયા છે. એટલા માટે દરેક નર નારાયણ છે. એટલે જો દરેક નર પોતાના પિતૃઓની પૂજા કરે તો એ સાક્ષાત પરમાત્મા નારાયણની જ પૂજા કરતો કહેવામાં આવે છે. એટલે પિતૃઓના આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું જોઈએ, પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ અને દેવ તર્પણ પિતૃ તર્પણ પણ કરવું જોઈએ. જી હરિપ્રસાદજી, શ્રાદ્ધમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને શા કારણે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ તે વસ્તુ તો વાત કરી, હવે શ્રાદ્ધમાં શા માટે કાગવાસ નાખવામાં આવે છે, એટલે કે કાગડાને કાગવાસ નાખવામાં આવે છે, શ્વાનને ભોજન આપવામાં આવે છે અને ગાયને ઘાસચારો નાખવામાં આવતો હોય છે? બિલકુલ સાચી વાત છે કે શ્રાદ્ધમાં કાગવાસ ગૌગ્રાસ આપણે કરતા હોઈએ છીએ. તો કાગવાસ બ્રહ્મ સ્વરૂપ કાગવાસ એવું કીધું છે. સાક્ષાત આપણે બ્રહ્માજીને ન જમાડી શકીએ તો કાગદેવને જો જમાડીએ તો સમસ્ત બધા જેટલા પક્ષીઓ છે ને એટલા જમી લે ને એટલું પુણ્ય મળે છે. કાગવાસ કરવામાં આવે તો બધા જ નિશાચર એટલે કે આકાશમાં ઉડવાવાળા બધા જ પક્ષીઓ જમી લે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગૌ ભોજન એટલે કે ગૌગ્રાસ કરવામાં આવે એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. જો એક ગૌ માતાને ભોજન એક ચારો એક પૂડો ખવડાવવામાં આવે તો સાક્ષાત વિષ્ણુ ભગવાન જમી લે એટલું પુણ્ય મળે છે. અને એક ગૌ માતાને આપણે આપણા હાથથી બનાવેલી રોટલી અથવા કે ગોળ કે ચારો ખવડાવીએ અને એમાં આપણા પિતૃઓની તિથિના દિવસે જો ખવડાવીએ તો સાક્ષાત પિતૃ નારાયણ જમ્યા હોય. અને સમસ્ત આ ભૂલોકના જેટલા પણ ચાર પગવાળા પશુઓ છે એ કોઈની જોડે હાથ લંબાવતા નથી. હા, એટલે બધાનું પેટ પૂરું કરવાની જવાબદારી તો ભગવાન વિષ્ણુ પરમાત્મા નારાયણની છે જ. તો આપણે એ ગૌ માતાને આપણે ભોજન કરાવીએ તો એના આશીર્વાદ એટલે સમસ્ત પશુઓને જમાડવાનું પુણ્ય મળે છે. અને શ્વાન ભાગ એટલે એ શિવજીનું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્રણેયની વિશેષ કથા પણ છે, પણ શ્વાન ભાગ એટલે કે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે જો તમારે સાક્ષાત દેવાદિદેવ મહાદેવજીને જમાડવા હોય, ભગવાન શંકરને ભોજન કરાવવું હોય તો જો તમે કોઈ કાળા શ્વાનને ભૈરવજીનું વાહન જે છે એમને જો આપ ભોજન કરાવો તો સાક્ષાત ભગવાન દેવાદેવ મહાદેવજી સમસ્ત પશુઓ જમી લે, પશુપતિનાથ જેને કહેવામાં આવે છે, એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે કાગવાસ આપે જે પ્રશ્ન કર્યો કે કાગવાસ અને ગૌગ્રાસ આ કેમ વધારે કરવામાં આવે છે જ્યારે કાગવાસ બધે શ્રાદ્ધ નાખતા હોય છે, તો એની પાછળની કથા છે. ગરુડ પુરાણમાં પણ બતાવવામાં આવેલી છે અને માર્કંડેય પુરાણમાં પણ બતાવવામાં આવેલી છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થવાનું હતું, અગ્નિસ્તંભ હતો, ત્રિદેવ પ્રગટ થયા છે, આદ્ય શક્તિએ ત્રણ દેવતાઓને પ્રગટ કર્યા છે જેનું નામ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્માજીને પણ કોઈ માતા પિતા નથી, વિષ્ણુ ભગવાનને પણ કોઈ માતા પિતા નથી, શંકરને પણ કોઈ માતા પિતા નથી, એટલે એમનું શ્રાદ્ધ થયું નથી. એમનું શ્રાદ્ધ અજન્મા છે. યમરાજાનું શ્રાદ્ધ કોણ કરે? ચિત્રગુપ્તનું શ્રાદ્ધ કોણ કરે? એટલે આ પાંચ દેવતાઓ જે હતા તો એમાં યમ આકાશ ઉપર જે કહેવાય છે અને નીચે ચિત્રગુપ્ત બિરાજમાન છે, તો એ દિશાઓ પ્રમાણે પણ એવું કહેવામાં આવે છે કે આ અગ્નિસ્તંભ જ્યારે પ્રગટ થયો, જ્યારે આ બ્રહ્માંડનું સર્જન થવાનું હતું, જ્યારે પૃથ્વી જલ વાયુ આકાશ તત્વ અલગ અલગ હતા અને જ્યારે એને પંચમહાભૂતને એક તત્વમાં એક દોરામાં આખી માળા પરોવવાની હતી, ત્યારે બ્રહ્માજીએ આખા જગતનું સર્જન કરવા માટે બ્રહ્મા પ્રગટ થયા, વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને શિવ પ્રગટ થયા. ત્યારે વિષ્ણુ ભગવાનનું એવું કહેવામાં આવે છે કે મારા પિતા કોણ એ પણ જોવા ગયા. બ્રહ્માજી કહે છે કે મારા પિતા કોણ, મને કોણે જન્મ આપ્યો એ પણ બધું શોધવા માટે ફરવા માટે નીકળ્યા છે. શંકર ભગવાન પણ ગયા, બધાને જોવા આમ તેમ ફરવા માટે નીકળ્યા, પણ બધા જ્યારે એ ભેગા થયા ત્યારે બ્રહ્માજી ખોટું બોલ્યા અને ખોટું બોલ્યા અને કાગડાને સાક્ષી પુરાવા લઈને આવ્યા.
ત્યારે બ્રહ્માજી કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, બીજું કોઈ છે નહીં, હું જ બધાનો પિતા છું, હું જ બધાનો સર્વસ્વ છું. અને ત્યારે કાગડાને ખોટી સાક્ષી પૂરવા માટે લઈ આવ્યા હતા અને એ ખોટી સાક્ષી પૂરી અને એ સમયે ભગવાન શંકરે બ્રહ્માજીનું જે આ પાંચ મુખ હતા એમાંથી એક મુખનો વધ કર્યો છે અને ત્યાં કાગડાનું મસ્તક લગાવવામાં આવ્યું છે. એટલે સાક્ષાત બ્રહ્માજીને ભોજન કરાવીએ. અને અને જો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોઈએ તો જે કાગ છે, જે કાગદેવ જેને કહેવામાં આવે છે, રામાયણમાં કાગભૂષુંડી મહારાજ એમનો પણ એમાં એમનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એ કાગવાસ એ ભૂલોકની ગંદકીને દૂર કરવાનું કામ કરે છે. અને પિતૃઓ પણ એવું કીધું છે, આપણા મનની જે કચરો છે, મનમાં જે ગંદકી છે એને દૂર કરવા પિતૃઓના આશીર્વાદ હોય, માતા પિતાના આશીર્વાદ હોય, પૂર્વજોના આશીર્વાદ હોય તો જ આપણા જીવનની ગંદકી સાફ થાય છે. એટલા માટે જો કાગવાસ કરવામાં આવે અને એમાંય કાગદેવને જે ભાવતું હોય એ જ ભોજન, ઘણા લોકો ગાંઠિયા ખવડાવતા હોય છે, ચવાણું ખવડાવતા હોય છે, પણ આપણા પિતૃઓએ શું જોયું છે? ગાંઠિયા કદાચ ન જોયા હોય તો જે પિતૃઓએ જોયું છે દૂધ અને ભાત ખીર એ જ એમણે જોયું, એટલા માટે એ કાગવાસ ગૌગ્રાસ અને શ્વાનભાગ અર્પણ કરવામાં આવે છે. અને પિતૃઓની કૃપા માટે આ મહાલયા શ્રાદ્ધ પક્ષની અંદર જે કોઈ પણ આ મહાલયા શ્રાદ્ધમાં ગાય માતાને કાગવાસ એટલે કે કાગદેવતાને શ્વાનભાગને અર્પણ કરે છે એના ઉપર પિતૃઓના આશીર્વાદ મળે છે. બિલકુલ. અને જે રીતે તમે જણાવ્યું કે શા કારણે આપણે કાગવાસ અને કાગડાને જ કાગવાસ મૂકવામાં આવતો છે, હવે જ્યારે કાગવાસની વાત આવે તો તેમાં જે ઘરનો પુરુષ હોય છે કે તે પિતૃઓને એટલે કે કાગવાસ નાખતો હોય છે અને જે ઘરની સ્ત્રી હોય છે તેમણે આ શ્રાદ્ધનું જમવાનું બનાવવાનું હોય છે, ત્યારે આ જ વસ્તુ કઈ રીતે, કારણ કે વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે કે કોઈ પણ પિતૃદાનની જે નીતિ હોય છે તે ઘરનો પુરુષ હોય તે તેમના દ્વારા કરવામાં આવતી હોય અને ઘરનું જે ભોજન છે, જે શ્રાદ્ધનું છે, પિતૃતર્પણનું જે ભોજન છે તે સ્ત્રી દ્વારા બનાવવામાં આવતું હોય છે, તો આ કયા કારણો સર? પુત્ર હસ્તે પિંડદાન તિલકમ વિપ્ર હસ્તે ન. પુત્ર કરતા પણ પુત્ર વધુ એટલે કે વહુ હોય એના હાથનું જો ભોજન હોય અને પુત્ર હસ્તે પિંડદાન હોય, વહુ પુત્ર કરતા વધારે જો કોઈને ગમતી હોય તેનું નામ છે પુત્ર વધુ. કારણ કે પુત્ર વધુ કરે તો એના સાસુ સસરાને પણ મળે, એના માતા પિતાને પણ મળે છે. એટલે પુત્ર વધુ એ જ આ ભોજનની રસોઈ બનાવવી જોઈએ, કારણ કે એનો ગોત્ર એનો કુળ આગળ વધ્યો છે. એના ઘરમાં પુત્ર વધુ આવ્યા, વહુ આવી એટલે આ એના ઘરે દીકરો આવે, એના ઘરે દીકરો આવે. તો આ જે પિતાજીએ પોતાની ત્રીજી પેઢીને જોયા છે એટલે સાક્ષાત એણે બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન કર્યા હોય એવું કહેવામાં આવે છે. પણ જો પુત્ર હસ્તે પિંડદાન થાય, એના હસ્તે કાગવાસ થાય, પુત્ર વધુ જો આપણા જ ગોત્રના વર્ણશંકર હોય તો પણ એવું કીધું છે, પુત્ર વધુ તો અતિશય શ્રેષ્ઠ છે, અતિ ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે. પુત્ર હસ્તે પિંડદાન કરવામાં આવે અને પુત્ર વધુ જો જ્યારે જો ભોજન બનાવે અને એનો જ દીકરો કાગવાસ અર્પણ કરે તો એ પિતાને ક્યારેય નરક યાતના ભોગવી પડતી નથી. એના પૂર્વજો સદૈવ સ્વર્ગલોકમાં વિષ્ણુલોકમાં ભગવાન નારાયણના દર્શન કરી એના જે પૌત્રાદી છે, એના દીકરા, એના દીકરા, એના સંતાન છે એને ખૂબ જ પ્રકારે આશીર્વાદ આપતા હોય છે. એટલા માટે આ શ્રાદ્ધ પક્ષની અંદર જે વહુ છે, કારણ કે દીકરીના હાથેથી શ્રાદ્ધ અપાય નહીં એટલે વહુ, કારણ કે દીકરીને તો વળાવવાની હોય, એનું તો કુળ બીજું થવાનું છે, એટલા માટે દીકરીના હાથેથી કાગવાસ કરવામાં આવતો નથી. ભલે દીકરી મોટી હોય અને આવડતું હોય પણ પુત્ર જ કાગવાસ કરી શકે, કારણ કે આપણા દાદા પરદાદા એનું ગોત્રનું ઋણ એના જ વંશમાં એના દીકરાના માથે રહેલું છે. એટલા માટે જો પુત્ર હસ્તે પિંડદાન કરવામાં આવે તો પિતૃનારાયણના આશીર્વાદ પણ રહે છે, રાજી રહે છે, પ્રસન્ન રહે છે અને એના ગોત્રની વૃદ્ધિ થાય છે. એના સંતાન, એના સંતાન. અને બીજી પણ એક બધાને સમજાઈ જાય એવી વાત પણ છે કે જો મેં મારા પિતાજીને શ્રાદ્ધ કરતા જોયા હોય તો મારો દીકરો મારું શ્રાદ્ધ કરશે, પણ મેં જ મારા પિતાને મારા દાદાને શ્રાદ્ધ કરતા કાગવાસ કરતા નહીં જોયા હોય તો મારો દીકરો મારું કાગવાસ કરશે
નહીં, એટલે હું અત્યારે મારા છોકરાને દેખાડવા માટે પણ શ્રાદ્ધ કરું છું, મારા દાદાનું, પિતાજીનું, અને મારા, હું કદાચ મારા પિતાજીનું કે મારા દાદાનું શ્રાદ્ધ હું નહીં કરું તો એમને તો વાંધો નહીં આવે, એમને તો મોક્ષ મળી જ ગયો છે, પણ મને નહીં મળે, કારણ કે મારા મર્યા પછી મારો છોકરો નહીં કરે એટલે મને મોક્ષ નહીં મળે, મને સ્વર્ગ નહીં મળે. એટલે મારે જો સ્વર્ગ જોઈતું હોય, મોક્ષ જોઈતો હોય, તો મારે મારા દાદાનું, મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું પડશે, અને આ જો હું મારા સંતાનને શીખવાડીશ તો જ મને મોક્ષ મળશે, બાકી એ મારી વિધિ નથી કરવાનો. એટલે આ વાત સમજાય એવી છે. એટલે આ આપણી સનાતન સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે, કારણ કે દેવતાઓ કરતાં પણ પિતૃઓની શક્તિ વધારે હોય છે, અને જો એના સંતાન શ્રદ્ધાથી ગૌગ્રાસ કાગવાસ અર્પણ કરે તો પિતૃઓ એવું કીધું છે, ધન કનક સમૃદ્ધિ વારસામાં ધન સંપત્તિ જેને પણ મળી હોય એ પિતૃઓના આશીર્વાદથી મળી જાય, અને જેને પણ પોતાના માતા પિતાનું નામ પાછળ લાગેલું છે તો માતા પિતાના ઋણમાંથી એ ક્યારેય નહીં છૂટી શકે, એનું ગોત્ર લાગેલું છે, એની અટક લાગેલી છે, એના રક્તકણ આપણામાં છે, એના ડીએનએ આપણામાં છે, ગોત્રનું ઋણ છે મારા માથે, એટલા માટે એનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ, અને દીકરાએ અને દીકરાની વહુએ જ કરવું જોઈએ. જી બિલકુલ હરિપ્રસાદજી, અને જે રીતે આપણે જોયું કે શા કારણે આમાં આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, અને જે પુત્ર છે તેમના દ્વારા જ કાગવાસ મૂકવામાં આવતો હોય છે, હવે તે જ દિવસે જે વ્યક્તિ જે દિવસે મૃત્યુ પામ્યા છે તે તિથિએ જ તેમનું શ્રાદ્ધ મનાવવામાં આવશે, આ કયા કારણોસર? કારણ કે જે તિથિએ જીવાત્માનું મૃત્યુ થયું છે, જે મેં પહેલા કીધું, અને એમાં જો તિથિ યાદ ન હોય તો સર્વ પિતૃઓનું અમાસે, અખંડ સૌભાગ્યવતી હોય તો અગિયારસનું, ડોસી હોય તો ડોસી નોમનું, પછી ખાતા ખાતા જો જીવ ગયો હોય તો બારસ તિથિનું શ્રાદ્ધ કરવું, એને વાઘ બારસ, ભૂખ બારસ જે આપણે કહીએ છીએ, કામ વાસનામાં જીવ રહી ગયો હોય તો પાંચમનું શ્રાદ્ધ આવે છે, યતિ સતી સંન્યાસી એનું શ્રાદ્ધ હોતું નથી પણ સંન્યાસી આપણને ખબર છે કે મારા કાકાએ મારા દાદાએ કોકે સંન્યાસ લીધો છે તો એનું જો મારે અર્પણ કરવું હોય તો એનું તેરસનું શ્રાદ્ધ કરવામાં આવે છે, અકસ્માતમાં મૃત્યુ થયું હોય, એક્સિડન્ટમાં કોઈનું મૃત્યુ થયું હોય, અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ થયું હોય તો એનું ચૌદસનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તો શ્રાદ્ધના નીતિ નિયમો તો બતાવેલા છે, ગરુડ પુરાણમાં પણ આપેલા છે, પણ તિથિ પ્રમાણે જ શ્રાદ્ધ કરવું, કારણ કે ભગવાનને તિથિ યાદ હોય છે, સૂર્યનારાયણ ચંદ્રનારાયણની સાક્ષીએ તિથિ જોવે છે, કારણ કે આપણે જે દિવસે કાગવાસ અર્પણ કરીએ છીએ, જે દિવસે તર્પણ કરીએ છીએ, જે દિવસે પિંડદાન કરીએ છીએ એ દિવસ તારીખ સમય સૂર્યનારાયણની સાક્ષી એ નથી, સૂર્ય તો હજારો વર્ષોથી, ચંદ્રદેવ તો હજારો લાખો વર્ષોથી એ આપણને પ્રકાશમાન આપે છે, તો એમની સાક્ષીએ આપણે જે તર્પણ કરીએ છીએ તો મારી તિથિએ મહારાજ મહારાજ ગોત્રના, હું જ આપું જ્યારે તો મહારાજ ગોત્રનાને મળે, હું જ્યારે આપું અને એ તિથિ બોલીને આપું તો મહારાજ ગોત્રના મહારાજ પિતાજીને મળે, અને એ તિથિએ આપી એટલે પાકે પાકું એડ્રેસ સાથે એમની પાકો, કોઈ મોબાઈલ નંબર જે પિતૃઓનો મોબાઈલ નંબર કહેવાય કે એડ્રેસ કહેવાય પિતૃલોકનો, એ પાકું સરનામું ક્યારે મળે તો કે ગોત્ર યાદ હોય, એમની તિથિ યાદ હોય, ત્યારે જ આપણું કરેલું વ્રત જપ તપ એમને પહોંચે છે. એવી રીતે કે જ્યારે ભગવાનની આપણે પૂજા કરતા હોઈએ તો ભગવાનના પણ દેવ મંત્ર છે, એવી રીતે પિતૃઓના પણ મંત્ર છે, જે પિતૃઓને જે ભોજન ભાવતું હોય એ જ ભોજન આપણે અર્પણ કર્યું હોય એટલે એને જ, આપણને જ ખબર છે કે એમને શું ભાવતું હતું, એટલા માટે એમની જે તિથિ છે, કારણ કે એને પુણ્યતિથિ જન્મતિથિ કહેવાય છે. પહેલાં પણ મેં વાત કરી હતી, અત્યારે ફરી કહું કે પુણ્યતિથિ મૃત્યુ સમયે જે તિથિ હતી, અહીંયા ભૂલોકમાં મૃત્યુ થયું છે પણ ભગવાનના ઘરે એમનો જન્મ થયો છે. એના દીકરા હોય તો એવું માનવું જોઈએ કે મારા ઘરેથી ભલે પપ્પાએ શરીર છોડીને વિદાય લીધી, મારા પિતૃઓએ, મારા માતા પિતા દાદા દાદી જે કોઈ પણ હોય, ભલે શરીર છોડીને મારા ઘરેથી વિદાય લીધી પણ ક્યાં ગયા, તો કે જ્યાં ભગવાનનું ઘર હતું, જ્યાં મારા દાદા પરદાદા રહેતા હતા, જ્યાં પિતૃલોક હતું ત્યાં જ એમનો નિવાસ થાય, એટલે એને પુણ્યતિથિ કહેવામાં આવે છે. એટલા માટે તિથિના દિવસે જ શ્રાદ્ધ કરવું જોઈએ, પણ જો તિથિ યાદ ન હોય તો સમસ્ત અમાસ અથવા તો અખંડ સૌભાગ્યવતી ગુજરી ગયા હોય તો અગિયારસનું, ડોસી હોય તો
ડોસી નોમનું એ પંચાંગમાં કેલેન્ડરમાં એ બતાવવામાં આવેલું છે. બાળા ભોળા હોય તો બારસ, કોઈ દાંત વગરનો કોઈ નાનું બાળક ગુજરી ગયું હોય જેનું નામ પણ ન પાડ્યું હોય તો એનું બારસનું શ્રાદ્ધ બાળા ભોળાનું કરવામાં આવે છે. તો આવી રીતે તિથિ પ્રમાણે જો શ્રાદ્ધ કરીએ તો જ એમને પહોંચે છે. તિથિ વગર કરેલું શ્રાદ્ધ, તિથિ યાદ ન હોય તો અમાસના દિવસે કરી શકાય છે, પણ જો તિથિ યાદ હોય તો એનો મતલબ એવો કે આપણી પાસે પાક્કું એમનું સરનામું છે, પાક્કો એમનો મોબાઈલ નંબર છે અને પાક્કું સ્થાન છે, એટલે મારું કરેલું કર્મ ક્યાંય વ્યર્થ જવાનું નથી, મારા પિતાજીને જ મળવાનું છે. એટલા માટે તિથિના દિવસે તર્પણ કરવું, ગોત્ર ઉચ્ચાર સાથે તર્પણ કરવું અને કુટુંબ સાથે ભેગા મળીને ભોજન કરવું, પિતૃઓના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. બિલકુલ હરિપ્રસાદજી, હવે પિતૃપક્ષમાં જે આપણે શ્રાદ્ધ અર્પણ કરતા હશે પિતૃઓને, ત્યારે જો પિતૃપક્ષમાં શ્રાદ્ધ ના બન કરાઈ શકતા હોય, એટલે કે શ્રાદ્ધ ના કરી શકે કોઈ સંતાન, કોઈ શ્રાદ્ધ અર્પણ ના કરી શકે તો શું કરવું જોઈએ? કોઈ સંતાન શ્રાદ્ધ નથી કરી શકતા, સંજોગો વસાત બહાર ગામ હોય, ઘરે એકલા હોય, વહુ હોય ના હોય, દીકરા હોય ના હોય, જે શ્રાદ્ધ નથી કરી શકતા એ સોળે સોળ દિવસ જો એ પોતાના પિતૃઓને જલ અર્પણ કરે, પીપળે જઈને પાણી ચડાવે, એટલે કીધું છે પીપળાના વૃક્ષે એના પિતૃઓનો વાસ હોય છે, એટલે જો પીપલના વૃક્ષ ઉપર જઈને પાણી ચડાવવામાં આવે તો અવશ્ય એના પિતૃઓના આશીર્વાદ એને પ્રાપ્ત થાય છે. પિતૃઓના આશીર્વાદ, એવું કીધું છે કે સોળ શ્રાદ્ધ આ મહાલયા શ્રાદ્ધની અંદર એટલા માટે કરવામાં આવે છે, તમે પિંડદાન ન કરી શકો, તમે તર્પણ ન કરી શકો, પણ એનું સ્મરણ તો કરી શકો. એટલે પિતૃઓને શું પ્રિય છે તો કે અર્પણ, તર્પણ અને સમર્પણ એ પિતૃઓને અતિશય પ્રિય છે. એટલે જે કોઈ પણ પિતૃઓને યાદ કરે છે, યાદનું ઊંધું શું થાય? દયા. જે કોઈ પણ પિતૃઓને યાદ કરે એના ઉપર પિતૃઓની દયા રહે છે. જો યાદ કરવામાં આવે તો પણ પિતૃઓની દયા રહે, જો તર્પણ ના થાય, પિંડદાન ના થાય તો શ્રદ્ધાથી કેવલ પીપળે જલ ચડાવવામાં આવે, અથવા તો જે તિથિ, તિથિ પણ ચલો યાદ નથી, ચલો માની લો તો તિથિના એક દિવસ આપ કાગવાસ કરી શકો, ગૌગ્રાસ કરી શકો. તિથિ યાદ ન હોય તો એક દિવસ છે, છેલ્લો દિવસ આવે છે અમાસ, તો એના દિવસે પણ કરી શકો. અથવા તો તમને ખબર હોય કે મારા પિતાજી પહેલા દેવ થયા કે મારા માતુશ્રી પહેલા દેવ થયા, એ તો આપને ખબર જ હોય. જો પહેલા પિતાજી દેવ થયા હોય તો પિતાજીનું પહેલા કરવાનું, એમની તિથિ યાદ હોય તો એમનું પહેલા કરવાનું, અને આપણા માતુશ્રી દેવ થયા હોય પહેલા તો એમનું ડોસીનું શ્રાદ્ધ, ડોસી નોમનું શ્રાદ્ધ કરવું, તિથિ યાદ હોય તો તિથિના દિવસે જ કરવું જોઈએ. એટલે કે પહેલા કોણ દેવ થયું છે એ જાણીને આપના કુલગોર હોય, આપના આચાર્યજી હોય કે ગામગોર હોય, એમને પૂછીને એમની સલાહ લઈને પોતાનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. અને આપે જે કીધું એ પ્રમાણે કે ન કરી શકીએ તો પીપળે પાણી ચડાવીએ, અથવા કાગવાસ આપણે અર્પણ કરીએ તો પણ ચાલે, અથવા સમસ્ત અમાસના દિવસે સમસ્ત પિતૃઓનું એક દિવસ એક વાર કરી દઈએ તો પણ ચાલે છે. બિલકુલ હરિપ્રસાદજી, જે રીતે આપે કીધું કે શ્રાદ્ધમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને સાથે કાગવાસ કેમ મૂકવામાં આવે છે, એટલે જે ખાસ કરીને કાગડાને જે શ્રાદ્ધનું જે ભોજન હોય છે તે આપવામાં આવતું છે, શ્વાનને ભોજન કેમ આપવામાં આવે છે અને આની પાછળની શું પૌરાણિક કથા છે, આપ અમારી સાથે જોડાય અને સમગ્ર વિશે જણાવ્યું તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર આપનો પણ. ઓમ પિતૃદેવો નમઃ. પિતૃઓનું શ્રાદ્ધ કરજો, માતા પિતાના આશીર્વાદ કરજો, પરમાત્માએ આત્માને શાંતિ આપે, શ્રદ્ધાંજલિ ભાવે સહકુટુંબ ભેગા મળી તમારા પિતૃઓના આશીર્વાદ લેજો. તો બિલકુલ પિતૃતર્પણ શ્રાદ્ધ કે જેમાં આજે જાણ્યું કે કઈ કઈ વસ્તુનું શ્રાદ્ધમાં ધ્યાન રાખવું જોઈએ અને શા માટે આપણે કાગવાસ મૂકતા હોઈએ છીએ તેના પાછળની શું પૌરાણિક કથા રહેલી છે અને જો કોઈ વ્યક્તિ શ્રાદ્ધ નથી કરી શકતો તો તેને પણ શું કરવું જોઈએ. પિતૃતર્પણ શ્રાદ્ધના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.